ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 87 ઉપર જુઓ મહાવો. તો જુઓ, એક નંબરના દાખલાની રકમ. ઇન્ડોની પેન્સિલ 15 સેમી લાંબી છે, જ્યોતિની પેન્સિલ 8 સેમી લાંબી છે. કોની પેન્સિલ વધારે લાંબી છે, કેટલી વધારે લાંબી છે? ફરી એક વાર રકમ વાંચે. ઇન્ડોની પેન્સિલ 15 સેમી લાંબી છે, જ્યોતિની પેન્સિલ 8 સેમી લાંબી છે. કોની પેન્સિલ વધારે લાંબી છે, કેટલી વધારે લાંબી છે? તો જુઓ, અહીંયા આપણે કોની પેન્સિલ વધારે લાંબી છે એ શોધવાની છે. તે પહેલાં શોધવાનું છે ને, કોની પેન્સિલ વધારે લાંબી છે એ પહેલાં શોધવાનું છે. પછી કોની કેટલી વધારે લાંબી પેન્સિલ છે એ પણ આપણે શોધવાનું છે, બરાબર? તો જુઓ, તો પહેલા આપણે શોધવાનું છે કોની પેન્સિલ વધારે લાંબી છે. તો જુઓ, ઇન્દુની પેન્સિલ 15 સેમી લાંબી છે, બરાબર? જ્યોતિની પેન્સિલ 8 સેમી લાંબી છે. તો તમને આ બેમાં કોની પેન્સિલ વધારે લાંબી લાગે છે? ઇન્દુની. તો ઇન્દુની પેન્સિલ વધારે લાંબી છે, બરાબર? એક જવાબ મળી ગયો. આગળ બીજું શું શોધવાનું છે? કેટલી વધારે લાંબી છે, એટલે કે પેન્સિલ કેટલી વધારે લાંબી છે એ પણ આપણે શોધવાનું છે. કેટલી વધારે લાંબી પેન્સિલ છે એ શોધવા માટે આપણે શું કરશું? બાદબાકી કરશું. શું કરશું? બાદબાકી કરશું. એટલે કે એ બંને સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે એ શોધવાનો છે. તો એ બંને સંખ્યા વચ્ચેનો તફાવત શોધવા માટે આપણે બાદબાકી કરશું. તો જુઓ, 15 સેમી ઇન્દુની પેન્સિલ, બરાબર? 15 સેમી ઇન્દુની પેન્સિલ માઇનસ 8 સેમી કોની પેન્સિલ છે? જ્યોતિની પેન્સિલ. જ્યોતિની પેન્સિલ આ દશકના ખાલી સ્થાનમાં આપણે શું લખી દઈશું? 0 લખી દઈશું. આપણે શોધવાનું છે કેટલી પેન્સિલ વધારે લાંબી છે, તે સેમી વધારે. દાખલો ગણવાની શરૂઆત એકમના સ્થાને, બરાબર? પાંચમાંથી 8 બાદ થશે, નો થાય. બાજુના સ્થાનેથી 10 કો લેવો પડે. 1 ની ઉપર 0, 5 ની ઉપર કેટલા લખશો? 15. 15માંથી 8 બાદ કરો, કેટલા બાકી રહેશે? 15માંથી 8 બાદ કરીએ તો 7, બરાબર? 0માંથી 0 બાદ કરીએ તો 0. કેટલો આવ્યો જવાબ? 7 સેમી વધારે લાંબી પેન્સિલ છે. કોની? ઇન્દુની 7 સેમી વધારે લાંબી પેન્સિલ છે, બરાબર? જવાબ, ઇન્દુની પેન્સિલ જ્યોતિની પેન્સિલ કરતા 7 સેમી વધારે લાંબી છે, બરાબર? કેટલા સેમી વધારે લાંબી છે ઇન્દુની પેન્સિલ જ્યોતિની પેન્સિલ કરતા? 7 સેમી વધારે લાંબી છે. દાખલાની રકમ જો. ચંચલ સ્કૂલ સ્વેટર વેચે છે. 2 દિવસમાં તેણે લાલ, વાદળી અને ભૂખરા રંગના સ્વેટર વેચ્યા. ફરી એક વાર રકમ વાંચે. ચંચલ સ્કૂલ સ્વેટર વેચે છે. 2 દિવસમાં તેણે લાલ, વાદળી અને ભૂખરા રંગના સ્વેટર વેચ્યા. તો જુઓ, નીચેના કોઠાના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણને કોઠો એટલે કે કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. તો ચાલો આગળ જોઈએ. તો જુઓ, પહેલો પ્રશ્ન. ચંચલે 2 દિવસમાં ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચ્યા? ચંચલે 2 દિવસમાં ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચ્યા? તો ચંચલ 2 દિવસમાં ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચે છે એ આપણે શોધવાનું છે. તો જુઓ, પ્રથમ દિવસે વેચાયેલા સ્વેટર કયા રંગના? ભૂખરા રંગના. કેટલા વેચ્યા છે? 74. બીજા દિવસે વેચાયેલા સ્વેટર કેટલા વેચેલા છે ભૂખરા રંગના સ્વેટર બીજા દિવસે? 89 સ્વેટર. બંને સંખ્યાનો આપણે શું કરશું? સરવાળો. કેમ કે આપણે શું શોધવાનું છે? કે ચંચરે 2 દિવસમાં ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચ્યા છે એ શોધવા માટે આપણે આ બંને સંખ્યાનો શું કરશું? સરવાળો કરશું. તો જુઓ, 74 સ્વેટર પ્રથમ દિવસે વેચ્યા, પ્લસ
89 સ્વેટર બીજા દિવસે વેચ્યા. આપણે શોધવાના છે કુલ કેટલા સ્વેટર વેચ્યા. કુલ સ્વેટર આપણે શોધવાના છે, એટલે કે કુલ કેટલા સ્વેટર વેચ્યા એ આપણે શોધવાનું છે. સરળ, એકમમાં સ્થાની બદલ. ચારમાં નવ ઉમેરો, કેટલા થશે? ચારમાં નવ ઉમેરે તો તેર, તેરનો ટગડો વધી પડી એક, એકને સાત આઠ, એકને સાત આઠ, આઠમાં આઠ ઉમેરો, કેટલા થશે? આઠમાં આઠ ઉમેરે તો સોળ. આવી ગયો આપણો જવાબ, કેટલા આવ્યા? 163. તો ચંચરે બે દિવસમાં ભૂખરા રંગના 163 સ્વેટર વેચ્યા. જવાબ, તો ચંચરે બે દિવસમાં ભૂખરા રંગના કુલ 163 સ્વેટર વેચ્યા. કેટલા સ્વેટર વેચ્યા? કુલ 163 સ્વેટર વેચ્યા. બરાબર. બીજો પ્રશ્ન જુઓ, ચંચરે બીજા દિવસે લાલ અને વાદળી રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા. ચંચરે બીજા દિવસે લાલ અને વાદળી રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા. જો બીજા દિવસમાં વેચાયેલા સ્વેટરમાં કયા રંગના? લાલ રંગના 40 સ્વેટર વેચે છે અને વાદળી રંગના 23 સ્વેટર વેચે છે. બરાબર. તો આપણે કુલ કેટલા સ્વેટર વેચેલા છે એ શોધવાનું છે, કયા રંગના? લાલ અને વાદળી રંગના. તો શું કરશું? કુલ સ્વેટરની સંખ્યા શોધવા માટે સરવાળો. બરાબર. તો જુઓ, 40 સ્વેટર કયા રંગના છે? 40 સ્વેટર લાલ રંગના પ્લસ 23 સ્વેટર કયા રંગના? વાદળી રંગના. આપણે કુલ સ્વેટર શોધવાના છે, એટલે કે બીજા દિવસે કુલ કેટલા સ્વેટર વેચેલા છે એ આપણે શોધવાના છે. કુલ સ્વેટર કેટલો જવાબ આવ્યો? 63. તો ચંચરે બીજા દિવસે લાલ અને વાદળી રંગના કુલ 63 સ્વેટર વેચ્યા. કેટલા સ્વેટર વેચે છે? કુલ 63 સ્વેટર વેચે છે. જવાબ, તો ચંચરે બીજા દિવસે લાલ અને વાદળી રંગના કુલ 63 સ્વેટર વેચ્યા. કેટલા સ્વેટર વેચ્યા? કુલ લાલ અને વાદળી રંગના બીજા દિવસે 63 સ્વેટર વેચ્યા. બરાબર. ત્રીજો પ્રશ્ન જુઓ, પ્રથમ દિવસે તેણે લાલ અને ભૂખરા રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા? 120 થી વધારે કે 120 થી ઓછા? સાચા જવાબ માટે ખરાની નિશાની કરો. 120 થી વધારે, 120 થી ઓછા? ફરી એકવાર વાંચીએ, પ્રથમ દિવસે તેણે લાલ અને ભૂખરા રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા? 120 થી વધારે કે 120 થી ઓછા? સાચા જવાબ માટે ખરાની નિશાની કરો. તો જુઓ, ચંચરે પ્રથમ દિવસે લાલ અને ભૂખરા રંગના સ્વેટર કુલ કેટલા વેચેલા છે એ આપણે જોવાનું છે. તે જે વેચેલા છે સ્વેટર એ 120 થી વધારે છે કે 120 થી ઓછા છે? જો 120 થી વધારે હોય તો એમાં ખરાની નિશાની કરવાની, 120 થી વધારે હોય તો અહીં ખરાની નિશાની કરવાની, અને 120 થી ઓછા હોય તો અહીં ખરાની નિશાની કરવાની. તો ચાલો પહેલા આપણે દાખલો ગણીએ. તો જુઓ, પ્રથમ દિવસમાં લાલ રંગના 38 સ્વેટર લાલ સ્વેટર પ્રથમ દિવસે વેચ્યા. બરાબર. પ્લસ ભૂખરા રંગના સ્વેટર 74. બરાબર ને? ભૂખરા રંગના સ્વેટર પ્રથમ દિવસે આપણે શોધવાના છે. કુલ કેટલા સ્વેટર રીતે શોધવાનું છે? કુલ સ્વેટર વેચ્યા. બરાબર. આઠમાં ચાર ઉમેરો, કેટલા થાય? બાર. નો બગડો વધી પડી એક, એકને ત્રણ ચાર, ચારમાં સાત ઉમેરે તો કેટલા થાય? ચારમાં સાત ઉમેરે તો 11 થાય. બરાબર. કેટલો જવાબ આવ્યો? 112. તો ચંચરે લાલ અને ભૂખરા રંગના કુલ કેટલા સ્વેટર વેચ્યા પ્રથમ દિવસે? 112 સ્વેટર.
તો આ 112 સ્વેટર એ 120 કરતા વધારે છે કે ઓછા? બરાબર છે, 112 એ 120 થી ઓછા છે. તો અહીં આપણે આ ખાનામાં ખરાની નિશાની કરશું. સમજાઈ ગયું? 112 એ 120 થી ઓછા છે, આપણે અહીં ખરાની નિશાની કરશું. બરાબર ને? ચાલો પ્રશ્ન જુઓ. બીજા દિવસે તેણે કુલ કેટલા સ્વેટર વેચ્યા? 140 થી વધારે કે 140 થી ઓછા? સાચા જવાબ સામે ખરાની નિશાની કરો. બીજા દિવસે તેણે કુલ કેટલા સ્વેટર વેચ્યા? 140 થી વધારે કે 140 થી ઓછા? સાચા જવાબ સામે ખરાની નિશાની કરો. તો ચંચલે બીજા દિવસે કેટલા સ્વેટર વેચેલા છે? કુલ સ્વેટર કેટલા વેચેલા છે? એ સ્વેટર જે વેચ્યા છે એ સ્વેટર 140 કરતા વધારે છે કે 140 કરતા ઓછા છે? જો 140 થી વધારે હોય તો અહીં આ ખાનામાં ખરાની નિશાની કરવાની, અને 140 થી ઓછા હોય તો અહીં આ ખાનામાં ખરાની નિશાની કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? કુલ સ્વેટર કેટલા વેચ્યા છે એની સંખ્યા શોધવી પડે ને. તો જુઓ, બીજા દિવસે વેચાયેલા સ્વેટરમાં 40 સ્વેટર લાલ રંગના, 23 સ્વેટર વાદળી રંગના, 80 સ્વેટર ભૂખરા રંગના. બરાબર? તો આ ત્રણેય સંખ્યાનો શું કરવાનો? સરવાળો કરવાનો. બરાબર ને? કુલ સ્વેટર શોધવા પડે. તો જુઓ, 40 સ્વેટર લાલ, સ્વેટર બીજા દિવસે વેચાયા, બરાબર, પ્લસ 23 સ્વેટર કયા રંગના? વાદળી રંગના સ્વેટર બીજા દિવસે વેચાયા, પ્લસ 89 સ્વેટર કયા રંગના? ભૂખરા રંગના સ્વેટર સ્વેટર બીજા દિવસે વેચાયા, ઉલ સ્વેટર. બરાબર? ઉલ સ્વેટર વેચ્યા. ઝીરોમાં ત્રણ ઉમેરીએ તો, ઝીરોમાં ત્રણ ઉમેરો, ત્રણ ત્રણમાં નવ ઉમેરો, કેટલા થાય? ત્રણમાં નવ ઉમેરીએ તો 12. 12નો બગડો બડી ફરી, એક એકને ચાર પાંચ, પાંચને બે 7. 7માં 8 ઉમેરો, કેટલા થાય? 7માં 8 ઉમેરીએ તો 15. 7માં 8 ઉમેરીએ તો 15 કેટલો આવ્યો આપણો જવાબ? 152. કુલ સ્વેટર કેટલા વેચ્યા બીજા દિવસે ચંચરે? 152 સ્વેટર વેચ્યા છે. તો આ 152 એ 140 થી વધારે છે કે 140 થી ઓછા છે? બોલો. એકદમ સાચો જવાબ છે, 152 એ 140 થી વધારે છે. એટલે અહીં આપણે શું કરશું? આ ખાનામાં ખરાની નિશાની કરશું, કેમ કે 152 એ 140 થી વધારે છે. એટલે અહીં ખરાની નિશાની કરશું. સમજાયું? તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.